અભિનેતા અજય દેવગણને મળવા પદયાત્રા કરીને નીકળેલા ફેન સંજય કુમાર માલપુર પહોંચ્યા. અભિનેતા અજય દેવગણને મળવાની ધૂનને લઈને નીકળેલા તેમના એક ચાહક સંજય કુમાર સહારનપુર ઉત્તર પ્રદેશથી પગપારા પ્રવેશ કરી 1572 કિલોમીટરનું અંતર કાપી મુંબઈ પહોંચવાના નિશ્ચિત નિર્ધાર સાથે આજરોજ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પહોંચી ગયા હતા. કહે છે ને કે ઈરાદાઓ જો મજબૂત હોય તો ભગવાનને પણ તમારો સાથ આપવો પડે છે. આવા જ એક મજબૂત ઈરાદાઓ સાથે અને બુલંદ હોસલા સાથે ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક યુવાન સંજય કુમાર માત્ર ફિલ્મી અભિનેતા અજય દેવગણને મળવું છે એ ધૂન સાથે મનમાં મજબૂત ઈરાદા સાથે પગપારા નીકળી પડ્યો છે. જે રવિવારના રોજ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમને પગપારા પ્રવાસનો 23મો દિવસ છે. રોજનું તેઓ 45 કિલોમીટર પગપારા સફર કરે છે. તેઓને ફિલ્મી અભિનેતા અજય દેવગણને મળવા 1572 કિલોમીટરનું અંતર કાપવાનું છે. હજી તો તેઓને 1000 કિલોમીટરનું અંતર પૂરું થયું છે. તેઓએ ફિલ્મી અભિનેતા અજય દેવગણની કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ પણ લીધી નથી, પરંતુ મનમાં પાક્કો નિર્ધાર કર્યો છે. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. हेलो फ्रेंड्स, मेरा नाम संजय कुमार है और मैं सहारनपुर उत्तर प्रदेश से हूँ और मैं मुंबई के लिए निकला हूँ 19 तारीख को सुबह 6:35 पर और मैं पैदल ही जा रहा हूँ मुंबई. अजय देवगण सर से मिलना है, मेरी तमन्ना है मैं उनसे एक बार मिलूँ और इसीलिए मैं सहारनपुर से मुंबई के लिए पैदल निकल चुका हूँ और आज मुझे 24 दिन हो गए हैं मैं चलते चलते पैदल और अब आगे 12-13 दिन और लग जाएंगे. आगे 550 किलोमीटर रह गया है, 1000 किलोमीटर मैंने पूरा तय हो गया है मेरा और बस मेरी तमन्ना है, मेरी इच्छा है कि मैं अजय देवगण सर से एक बार मिलना है मुझे.